નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલના સમયમાં બળાત્કાર અને છેડતીની ઘટના સામાન્ય બની ગઈ એવું લાગી રહ્યું છે. ખાસ કરીને મોટી સિટીમાં આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે, ત્યારે માતા પિતાને પણ હવે પોતાના સંતાનના પ્રત્યે ધ્યાન આપવાની સમય આવી ગયો છે. જો હવે જાગૃતિ નહીં આવે તો આ પ્રકારની ઘટના સામે આવતી રહેશે. થોડા દિવસ અગાઉ એક શિક્ષકે એક શાળાના વોટ્સઅપ ગ્રુપમાં ખરાબ વિડીયો નાખ્યા હતા, ત્યારે ફરી એક ઘટના સુરતમાં થઈ સામે આવી છે, જેમાં 3 વર્ષ જૂનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિક્ષક વિદ્યાર્થીને છેડતી કરતો હોય તેવું નજરે પડી રહ્યું છે. આ ઘટના સુરતની સચિન સનલાઇટ શાળામાં બની હતી, જ્યારે નિલેશ ભલાણી નામનો શિક્ષક ધોરણ 8 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતો હતો. ત્યારે એક દિવસ રિસેસના સમય દરમિયાન ધોરણ 8ની વિદ્યાર્થી સામે ક્લાસરૂમમાં જઈને નિલેશ ભલાણી અડપલા કર્યા હોય ખરાબ ટક કરતો હતો, જે સમગ્ર ઘટના ક્લાસના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે તાત્કાલિક પ્રિન્સિપલ મનીષ પરમારના આ વાત ધ્યાન આવતા જ નિલેશ ઉપર વોચ રાખવાનું ચાલુ કર્યું હતું. 5 જેટલા વિડીયો ભેગા કર્યા હતા, પરંતુ કોરોનાના કારણે મનીષનું મૃત્યુ થયું હતું. જ્યારે આ અંગે શિક્ષક નિલેશ ભલાણીએ તમામ આક્ષેપ ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે કોરોના કાળમાં શાળા દ્વારા મને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવતો હતો, ટ્યુશન પણ લેવડાવતા હતા, હવે હું બીજી શાળામાં છું એટલે મારી પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીને છેડતી કરવાનો મારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે મારી પરિચિત જ છે. આ વિદ્યાર્થીને પણ શાળામાંથી નામ પરત લઈ લીધું છે. મારી પરના આક્ષેપ ખોટા છે.